મળતી માહિતી મુજબ બમરોલી સ્થિત નગરમાં રહેતા ઓગણપચાસ વર્ષીય મનોજભાઈ રાધેશ્યામ શુક્લા એમ્બ્રોડરી સાડીના ધાગા કટિંગનું કામ કરતા હતા તેઓ કારખાનેથી ઘરે સાડીઓ લાવી ધાગા કટિંગ કરી કારખાને આપીને આવતા હતા પાંચ ડિસેમ્બરના રોજ બમરોલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં ત્રીજા માળેથી સાડીનું પોટલું નીચે ફેંકવા જતા તેઓનું સંતુલન ખોરવાયું હતું અને તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી ગઈ હતી તેઓ નીચે માથા તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરા ફૂટેજમાં કેદ થયું હતું જેમાં જોઈ શકાય છે કે મૃતક મનોજભાઈ શુક્લા ત્રીજા માળેથી નીચે ટલા ફેકી રહ્યા છે આ દરમિયાન નીચે એક મહિલા પણ ઉભી હતી તેઓને સાઈડ પર ખસી જવા તેઓએ જણાવ્યું હતું